सौ मित्रों स्वजनों विचार क्रांति अभियान सौ सभ्य आज वार्ता वैभव में आप सब स्वागत है। आज की वार्ता मारा बनवानी फी हूँ ज भरीश। मित्रों एक कोई एकदम ताकत वालो युवान पोताना स्व अभिमान पोताना माटेनु कोई पण काम पोते ज करशे ए प्रकारनी मनोस्थिति वालो एक युवान एक कॉलेज मां भणतो हतो। पण एना कपड़ा एना पोतानी जरीतबात बहु सामान्य प्रकारनी हती, कारण के ई सामान्य छोकरो हतो। कपड़ा एकदम सादा, पगमां क्यारेक चप्पल पण न होय अने माथुं पण व्यवस्थित वळ्युं होय, पण एना आसपासनी आखी बधी भूमिका एवी हती के आ कॉलेजनी फी ए छोकरो कोई दी भरी शके नहीं। घणा बधा विद्यार्थीना मनमां प्रश्न थयो के आ छोकरो खरेखर फी क्यांथी लावे छे, आ पोते फी भरी शकतो एवो कुटुंब तो लागतुं नथी, कोई एने मदद करे छे? तपास करी तो मदद करतुं होय एवुं पण नहोतुं कोई लागतुं। फरी विचार करो कि आ छोकरो पोतानी फी, कारण के फी तो बहु जाजी हती, तो आ फी भरे ज क्यांथी? एटले केटलाकना मनमां एम थयुं कि कोई खोटो धंधो करतो होवो जोईए, कदाच कोई चरसनो के कदाच कोई अन्य प्रकारना एवा धंधा हशे के जेमांथी ने पैसा मळता होवा जोईए। पण पाछुं तर्क थयुं के ना कपड़ा तो सादा छे, जो आ प्रकारनो धंधो करतो होय तो कपड़ा पण सारा होय। એને એમ થયું કે તો પછી શું કરતો હશે? તો કદાચ ચોરી કરતો હશે ખરો, કોઈની પાસેથી પૈસા ઉઠાવી લેતો હશે। ત્યારે બધાના મનમાં એમ થયું કદાચ શક્યતા લાગે છે કે કોઈને છેતરીને કે કદાચ ચોરી કરીને આ છોકરો ક્યાંકથી પૈસા લઈ આવતો હશે એમ લાગે છે। એટલે એણે સંસ્થાના પ્રિન્સિપાલને વાત કરી કે આ છોકરો ખરેખર ચોરી કરતો હોવો જોઈએ અને આ કામ ખોટા હોવા જોઈએ, કોઈને છેતરતો હોવો જોઈએ। પ્રિન્સિપલને એમ થયું કે છોકરો તો સીધો છે, તો કે એની ફી તો ભરાઈ જાય છે, બહુ મોટી રકમની કોણ ભરે છે? કોઈ ભરે એવી વ્યક્તિ પણ નથી, પણ પોતે જ પૈસા લઈને આવે છે। ત્યારે પછી તપાસ કરતાં કરતાં ખબર પડે છે કે ભાઈ કોઈ એવું દેખાતું જ નથી। એટલે એણે પોલીસમાં કેસ કરે છે કે આ છોકરો પૈસા લાવે છે ક્યાંથી। પોલીસે તપાસ કરી બધી કરી, ત્યારે છોકરો એક જ કહેતો કે એ પૈસા મારા જ છે અને હું જ ફી ભરું છું, ક્યાંયથી હું પૈસા હું કમાઉં છું અને એ કમાઈને પૈસા હું લાવું છું। ત્યારે એમ કહે છે કે તું જે કમાતો હોય ને એવી એકાદ બે વ્યક્તિને તારા સાક્ષી તરીકે લાવ। એટલે ખેડૂતને લાવે છે અને પૂછે છે કે આ છોકરો કમાય છે તમને ખબર છે? તો કે હા, એ રજાના દિવસોમાં મારા ખેતરમાં આવે છે, મજૂરી કરે છે, ખૂબ મજૂરી કરે છે અને જેટલી દિવસ રજા હોય એટલા દિવસ સુધી એ ખૂબ મજૂરી કરે, એટલે એને હું પૈસા આપું છું અને એ પૈસા એ રાખે છે। બીજી એક વ્યક્તિને લેવો, એણે એમ કીધું કે આ છોકરો મારી પાસે કામમાં આવે છે અને એ ક્યારેક ક્યારેક રાતના ચોકીદાર તરીકે અમારા ચોકી કરે છે અને રાત્રે બેઠો બેઠો વાંચતો હોય અને રાત્રે એ ચોકી કરતો હોય અને એ રીતે ચોકીદાર તરીકે આવતો હોય, એટલે એ ભણતો હતો, એટલે મને એમ થયું કે એને પૈસા પણ થોડાક વધારે આપું, એટલે હું એને પૈસા આપું છું। પેલા વ્યક્તિ એમ કીધું હું ત્રીજી વ્યક્તિને બોલાવી આવું, ત્યારે કોર્ટમાં એમ કીધું કે ના, હવે ત્રીજી વ્યક્તિની જરૂર નથી। કોર્ટે એને નિર્દોષ જાહેર કર્યો, એને એમ કીધું કે આ છોકરો સજ્જન છે, પોતાની સ્વ કમાઈથી પૈસા ભેગા કરે છે, કોઈની પાસે માગતો નથી, કોઈની પાસે ભીખ માગતો નથી, કોઈની પાસે ઉધાર લેતો નથી, કોઈને પાસેથી કોઈ સ્કોલરશીપ લેતો નથી, માત્ર પોતે પોતાની કમાણીથી જ પૈસા ભેગા કરે છે। આવું જ્યારે બધું થયું ત્યારે ત્યાં ઉભેલા કેટલાક સજ્જનો એમ કીધા કે હવે પછી અમે આ છોકરાની ફી ભરશું, કારણ કે આટલો બધો જો સમાની છોકરો હોય અને કોઈનું પણ લેતો ન હોય તો સમાજની જવાબદારી છે કે એની ફી અમારે ભરવી જોઈએ। ત્યારે છોકરાએ એમ કીધું કે તમારા જે વાત કરી
એને હું આનંદથી સ્વીકારું છું. મને ખૂબ ગમે છે કે આવા માણસો હજી છે, પણ મારી ફી તો હું જ ભરીશ, અને જો મારી ફી હું ન ભરું તો મારામાં સાચું શિક્ષણ આવે નહીં, મારામાં આળસ ઉત્પન્ન થાય. કારણ કે કોકના પૈસાથી જો હું ફી ભરતો તો મને એમ થાય કે મારા પૈસા ક્યાં બગડે છે, મારે તો કંઈ આપવું નથી પડતું. એટલે અભ્યાસમાં પણ હું નબળો રહું, અને મને પોતાને ભણવામાં પણ ગમે નહીં, અને આ ભૂમિકા ઉપર હું રહીશ. મિત્રો, મારી ફી તો હું જ ભરીશ, આ એક સિદ્ધાંત કેટલો મહત્વનો છે. આ વ્યક્તિ ક્યાં પહોંચી એની વાત તો મારે કેવી નથી, અને તમને સૌને કહેવાની જરૂર પણ નથી કે આવી વ્યક્તિઓ જીવનના ક્ષેત્રમાં હંમેશા ટોચ ઉપર હોય છે, અને એવી જગ્યા ઉપર હોય છે કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આ વ્યક્તિના સંદર્ભમાં આપણે જો વાત કરી શકાય તો આપણા સંતાનોને કહેશું કે તમે પણ સ્વમાનથી ભણો. તમે પણ કદાચ કોઈ વખત પેટ્રોલ પંપ પર રાતના તમે પેટ્રોલ આપવાનું કામ કરો, પૈસા કમાઓ. તમે કદાચ કોઈ વાર મજૂરી કરો, રેલવે સ્ટેશને પહોંચી જાઓ, માલ સામાન ઉપાડો, પૈસા ભેગા કરો. કદાચ તમે કોઈની કોઈ અન્ય પ્રકારની દુકાનની અંદર જાઓ, ત્યાં તમે મદદ કરો. તમારે જો કામ કરવું જ હોય તો કામ તમને મળી જ રહેવાનું છે. કોઈની પાસે માગવા જશો નહીં, કોઈ સ્કોલર્સની અપેક્ષા નહીં રાખશો. તમારી પોતાના સ્વમાનપૂર્વક 2 કે 3 કલાક તમે કામ કરો, અને પછી તમારા વિકાસના અનુસંધાનમાં તમારે જેટલું ભણવું હોય, જેટલું આગળ વધવું હોય, જેટલી તમારી ડિગ્રી પ્રાપ્ત કરવી હોય, એ બધી જ પ્રાપ્ત કરી શકે એમ આ વાર્તા આપણને કહે છે. આ વાર્તા પસંદ કરવાનો મારો ઉદ્દેશ એ છે કે મારી પાસે લગભગ મહિનાની અંદર ઓછામાં ઓછા 30 થી 40 યુવાનો આવે છે કે મારે ભણવાની ફી નથી, હું ભણી શકું એમ નથી, મારા માતા પિતા મજૂર છે, હું ચોક્કસ એને મદદ કરું છું, ચોક્કસ એની ફી પણ ભરી દઉં છું, પણ મારે એને આ એક સંદેશો પણ આપવો છે કે તમે આવું ન કરી શકો, તમે આમ કરીને તમારી ફી ન પ્રાપ્ત કરી શકો. તમે માત્ર 4 કલાક કામ કરો, 5-6 કલાક તમે સ્કૂલ કોલેજમાં ભણો, અને બાકીના 5-6 કલાક તમે તમારા અભ્યાસમાં ગાળો, તમારા જીવનની અંદર ખૂબ આગળ નીકળે. પરદેશની અંદર તો ભણવું અને નોકરી વ્યવસાય 2 સાથોસાથ કરવાની પદ્ધતિ છે. કોલેજમાં આવ્યા પછી મોટા ભાગના માતા પિતા પોતાના પુત્રની ફી ભરતા નથી. એ વિદ્યાર્થીઓ, એ યુવાનો જ પોતે પોતાની રીતે કમાય છે અને ફી ભરે છે. આ એક સંસ્કૃતિ છે. અહીંયા વિદ્યાર્થી જ્યારે ભણતા હોય છે ત્યારે માત્ર ભણે છે, અને જે વ્યવસાય કરતા હોય છે એ માત્ર વ્યવસાય કરે છે. મારે સૌને આ વાર્તાની ભૂમિકામાં એક સંદેશો આપવો છે કે મિત્રો, ભણતા ભણતા પણ વ્યવસાય કરો, અને વ્યવસાય કરતા કરતા પણ ભણો. દરેક માતા પણ આ સંદેશો પોતાના બાળકોને આપે, દરેક શિક્ષણ સંસ્થા પણ પોતાના બાળકોને આ રીતે તૈયાર કરે, અને દરેક સમાજના હિતચિંતકો પણ આ રીતે તૈયાર કરશે તો આપણા સમાજમાં કોઈ પણ યુવાન વિદ્યાર્થીઓને ભીખ માગવી નહીં પડે. સૌને આવા વિદ્યાર્થીઓ આગળ વધે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ.